આપવામાં આવેલો છે કાર્બનિક પદાર્થ એ જેનું અણુ સૂત્ર તમને આપેલું છે C8H16 અને O2 આ અણુ સૂત્ર ધરાવતો કાર્બનિક પદાર્થ એ છે હવે એની અંદર કહેવામાં આવેલું છે કે મદ સલ્ફ્યુરિક એસિડ વડે જળ વિભાજન પામે હવે મંદ H2SO4 એની હાજરીમાં કે જળ વિભાજન પામે છે કે જળ વિભાજન પામીને આલ્કોહોલ B અને કે આલ્કોહોલ પછી બનાવે છે કાર્બોક્સિલિક એસિડ તો એમાંથી કાર્બોક્સિલિક એસિડ બને છે એ કાર્બોક્સિલિક એસિડ બી અને તમને આલ્કોહોલ સી છે એ પ્રાપ્ત થાય છે એટલે કે અહીંયા આગળ એસિડ અને આલ્કોહોલ મળે છે અહીંયાથી તમને આઈડિયા આવી જવો જોઈએ કે આપણી પાસે પદાર્થ એ એનું મંદ એસિડની હાજરીમાં તમે જળ વિભાજન કરો તો કોના જળ વિભાજન દ્વારા એસિડ વત્તા આલ્કોહોલ પ્રાપ્ત થઈ શકે છે તો એસિડ વત્તા આલ્કોહોલ કોના જળ વિભાજન દ્વારા મળે એસ્ટર અહીંયાથી તરત ખબર પડી જાય કે એક જ પદાર્થનું તમે જળ વિભાજન કરો તો કોના જળ વિભાજન દ્વારા એસિડ અને આલ્કોહોલ મળે તો કે એસ્ટર એટલે સંયોજન તમારું એસ્ટર હોય જ એ ફિક્સ થઈ ગયું અહીંયાથી ત્યાર પછી કહ્યું છે કે ક્રોમિક એસિડ વડે સી નું ઓક્સિડેશન કરો છો તો બીજા તબક્કામાં તમને કહેવામાં આવ્યું અથવા આના ઉપરથી પહેલા હું લખી દઉં છું કે આપેલ સંયોજન એ એસ્ટર હોય તો જ તેનું એસિડિક જળ વિભાજન કરતા એસિડ અને આલ્કોહોલ પ્રાપ્ત થઈ શકે છે એટલે આપેલ સંયોજન એસ્ટર જ હોવું જોઈએ કે સંયોજન એનું મંદ H2SO4 વડે જળ વિભાજન કર્યું એસ્ટરનું જળ વિભાજન એસિડ વત્તા આલ્કોહોલ એટલે આપેલ સંયોજને એસ્ટર જ હોઈ શકે છે હવે ત્યાર પછીનો બીજો પ્રશ્ન તમને કર્યો છે કે જેમાં ક્રોમિક એસિડ વડે સી નું તમે ક્રોમિક એસિડ H2CrO4 વડે ઓક્સિડેશન કરો તો ઓક્સિડેશન કરતા તમને બી મળે છે હવે આપણે અહીંયા આગળ એસ્ટરનું જળ વિભાજન કર્યું CA શું છે આલ્કોહોલ છે તો ખબર છે કે સી સંયોજન એ આલ્કોહોલ છે અને આલ્કોહોલ હોવાથી તેનું તમે ઓક્સિડેશન કરો તો ઓક્સિડેશન કરતા બી મળે છે બી એ શું મળે એસિડ તો ઓક્સિડેશન કરો તો એસિડ તમને બી પ્રાપ્ત થાય એટલે આ પણ સત્ય ઘટના થઈ ગઈ કે એસ્ટરનું જળ વિભાજન હોઈ શકે કે તમે આલ્કોહોલ ઓક્સિડેશન કરો તો એસિડ મળે એટલે આ સંયોજન સી એ આલ્કોહોલ તમારું થઈ ગયો પણ ત્યાર પછી સીના ઓક્સિડેશનથી બી મળ્યો સીમાંથી બી આલ્કોહોલમાંથી એસિડ એટલે આલ્કોહોલ સંયોજન સી બરાબર પણ સી એ નિર્જલીકરણ પામે છે તો ત્રીજો પોઈન્ટ કે સી તરીકે કોણ છે આપણી પાસે આલ્કોહોલ સી એટલે કે આલ્કોહોલ કહેવાય જેમાં કહ્યું છે કે સી નું તમે નિર્જલીકરણ કરો તો સી નું નિર્જલીકરણ કરતા તમને બ્યુટ 1 ઇન
प्राप्त भाई छे अब सीनु निर्जलीकरण करो तो ब्यूट वन ई अब सी तरीके कौन छे अल्कोहल माटे तमे अल्कोहल एनु निर्जलीकरण करो तो निर्जलीकरण करता तमने मळे छे सु ब्यूट वन ई ने मळे छे ब्यूट वन ई ने प्राप्त थयो तो अल्कोहल नु निर्जलीकरण करता ब्यूट वन ई ने मळे तेनो अर्थ शु थाय હવે એસ્ટરમાં કાર્બન કેટલા છે આઠ કાર્બન છે આઠ કાર્બન વાળો એસ્ટર છે તો આવી રીતે 4 ને 4 આઠ કાર્બન વાળો એસ્ટર હવે એસ્ટર નું જળ વિભાજન કર્યું એસિડ આલ્કોહોલ મળ્યો પણ એસ્ટર વચ્ચે કયા કાર્બન ઉપર મારે આ સી ડબલ ઓ મૂકવાનું તો અહીંયા મૂકવું અહીંયા કે ક્યાં મૂકવું એ તમે કઈ રીતે નક્કી કરી શકો આ છેલ્લા પોઈન્ટ ઉપર કે જે તમને આલ્કોહોલ મળ્યો તે કેટલા કાર્બન વાળો હશે તો કે એ આલ્કોહોલ નું નિર્જલીકરણ કરતા તમને બ્યુટ 1 ઇન મળ્યો તો આલ્કોહોલ 4 કાર્બન વાળો હશે તો 4 કાર્બન વાળો આલ્કીન પ્રાપ્ત થઈ શક્યું એટલે આલ્કોહોલ નું નિર્જલીકરણ કરતા બ્યુટ 1 ઇન મળે તેનો અર્થ થાય કે અહીંયા જે આલ્કોહોલ છે એ આલ્કોહોલમાં પણ કાર્બનની સંખ્યા 4 હોવી જોઈએ 4 હોય તો જ તમને 4 કાર્બન વાળો આલ્કીન મળી શકે અને જો આલ્કોહોલમાં 4 કાર્બન હોય તો એસ્ટર समूह चौथा कार्बन ऊपर गोठवा लेलो हो जो एस्टर चौथा कार्बन ऊपर गोठवा लेलो हो तो ज अशक्य बन सके એટલે કે અહીંયા એસ્ટર કયા સ્થાને છે શૃંખલામાં એ ક્લિયર કરવા માટે આ છેલ્લો શબ્દ કે તમે આલ્કોહોલનું નિર્જલીકરણ કર્યું બ્યુટ 1 ઇન મળ્યું બ્યુટ 1 ઇન મળ્યું એટલે આલ્કોહોલ 4 કાર્બન વાળો 4 કાર્બન વાળો આલ્કોહોલ હોય તો એસ્ટર ગમે તે છેડેથી ચોથા કાર્બન ઉપર તમારો હોવો જોઈએ તો આની સાથે આટલા પોઈન્ટ તમારા ક્લિયર થયા એટલે એક સ્ટેપ ઉપરથી તમે ક્લિયર કરો તો હવે મારે સંયોજન એ એનું બંધારણ લખવું પડે આપણને આઈડિયા આવી ગયો કે આ પદાર્થ એસ્ટર એ પહેલા સ્ટેપથી ક્લિયર થઈ ગયું છે તો સૌ પ્રથમ મારે એસ્ટર બંધારણ લખવું પડે કે CH3 CH2 CH2 COO CH2 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 CH3 જેમાં કાર્બનની સંખ્યા 8 હાઇડ્રોજન 3 ને 3 6 6 ને 2 8 ને 2 10 ને 2 12 ને 2 14 ને 2 16 હાઇડ્રોજન 16 ઓક્સિજનની સંખ્યા 2 એટલે આ તમારું સંયોજન એ આવી ગયું જેનું અણુ સૂત્ર C6 C8 H16 O2 થઈ શકે તો આ તમારું એસ્ટર થયું એનું નામ લખવું હોય તો એસ્ટરનું કાર્બન આ બાજુ 4 કાર્બન એટલે કે આને કહેવાય 4 કાર્બન બ્યુટેન ઉપરથી બ્યુટાઇલ અને આ બાજુ પણ 4 કાર્બન બ્યુટેનો એટ તરીકે ઓળખી શકાય એટલે કે બ્યુટાઇલ બ્યુટેનો એટ થયું હવે એની પહેલી પ્રક્રિયા કરું છું કે તેનું તમે જળ વિભાજન કરો છો તો એનું જળ વિભાજન કરો મંદ H2SO4 તો H2O વડે મંદ H2SO4 ની હાજરીમાં એસ્ટરનું એસિડિક જળ વિભાજન થાય એસ્ટરનું વિભાજન કરો કોઈ પણ જગ્યાએથી કાં તો સી ડબલ ઓ લઈ લો કાં તો આ સીઓ લઈ લો ધારો અહીંયાથી બંધ તોડું
तो CO ग्रुप प्लस ऑक्सी ग्रुप माइनस प्लस साथ है पानी में OH माइनस जोड़ा तो CH3 C डबल O H आ भी जैसे तो CH3 C डबल O H सॉरी CH3 यहां अगर चार कार्बन छे એટલે CH3 CH2 CH2 CO પ્લસ સાથે પાણીનો OH માઈનસ C ડબલ O H તમને બીજું સંયોજન મળ્યું તેમાંથી કાર્બોક્સિલિક એસિડ સંયોજન આ B પ્રાપ્ત થયું ત્યાર પછી આ બાજુ માઈનસ ને પ્લસ આપો તો CH3 CH2 CH2 OH તમને આ સંયોજન C પ્રાપ્ત થયું એટલે કે H2SO4 વડે જળ વિભાજન પામે કાર્બોક્સિલિક એસિડ અને ત્યાર પછી તમને આલ્કોહોલ B અને C બંને પ્રાપ્ત થયા એટલે એ પોઈન્ટ થયો હવે ત્યાર પછી આપણને કહ્યું છે કે સંયોજન C નું ક્રોમિક એસિડ વડે ઓક્સિડેશન કરો તો તમને નિપજ B પ્રાપ્ત થઈ શકે છે તો અહીંયા આગળ C નું ઓક્સિડેશન કર્યું તો એમાંથી તમને નિપજ પ્રાપ્ત થઈ બીજો તબક્કો અહીંયા લખું છું C એટલે આપણી પાસે આ પદાર્થ તરીકે આપણે લઈ શકીએ છીએ બ્યુટેન વન ઓલ બ્યુટેન વન ઓલ સંયોજન C થયું આ સંયોજન C એનું ક્રોમિક એસિડ વડે ઓક્સિડેશન કરો એનું ઓક્સિડેશન H2CrO4 મે શીખવાડ્યું છે કે કોઈ પણ પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન થાય હવે ડાયરેક્ટ યાદ રાખતા શીખો કે છેડા ઉપર CH2OH હોય એના બદલે શું બની જાય COOH કેમ કે પ્રબળ ઓક્સિડેશન કરતા પહેલા H2 જાય એટલે આલ્ડિહાઇડ બને જેવું CHO બને તરત જ પ્રબળ હોય COOH બને એટલે હવે પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન તમે કરો એટલે કોઈ પણ પ્રાથમિક આલ્કોહોલ એના છેડા ઉપર CH2OH એમાંથી COOH બને એટલે કે C માંથી તમને આ B બ્યુટેનોઇક એસિડ છે એ પ્રાપ્ત થયું એટલે ત્રીજો પોઈન્ટ તમારો પૂર્ણ થયો ત્રીજો પોઈન્ટ ત્રીજા પોઈન્ટમાં આપણે C નું નિર્જલીકરણ કરો આ આલ્કોહોલ છે CH3CH2CH2OH અને નિર્જલીકરણ એટલે કે એની બિટા વિલોપન પ્રક્રિયા કરવી નિર્જલીકરણ એટલે બિટા વિલોપન OH વાળો કાર્બન આલ્ફા પડોશી બિટા આલ્ફા પરથી OH ગયો બિટા ઉપરથી H આલ્ફા બિટા ની વચ્ચે તમને દ્વિબંધ પ્રાપ્ત થયો તો CH3 CH2 CH ડબલ બંધ CH2 તમને નિપજ મળી ગઈ બ્યુટ વન ઇન પ્રાપ્ત થઈ શકે છે એટલે બ્યુટ વન ઇન તમારી નિપજ આવી ગઈ તો આવી રીતે આ ત્રણે ત્રણ પોઈન્ટ તમારા પૂરા થયા તો સમાવિષ્ટ રાસાયણિક પ્રક્રિયાઓ એના સમીકરણો લખો ત્રણે ત્રણના આપણે સમીકરણ પણ આપી દીધા એટલે આવી રીતે આ પ્રથમ સ્ટેપ તમારું પતી ગયું કે આપેલું સંયોજન એસ્ટર જ હોવું જોઈએ અને એસ્ટર હોય તો જ તમને અહીંયા આગળ એમાંથી આવી રીતે એસ્ટર વત્તા પાણી એસ્ટર વત્તા પાણી બરાબર એસિડ વત્તા આલ્કોહોલ પ્રાપ્ત થઈ શક્યું છે એટલે આની સાથે આખો આ ટોપિક તમારો પૂર્ણ થયો કોયડા નંબર 10 પૂર્ણ એટલે આ તમારું સંયોજન એ હતું C6H16O2 જેને કહેવામાં આવે છે બ્યુટાઇન અને આને કહેવાય બ્યુટેનો એક આખો ટોપિક પૂર્ણ દરેક નિપજ નીચે હંમેશા નામ લખવાની ટેવ રાખજો
दरेक ना नीचे नाम मौरूफ जुड़िए के ब्यूटेनोइक एसिड ब्यूटेन वन ऑल आमाथी आ ब्यूटेनोइक एसिड निर्जलीकरण करियो એટલે ત્રણે ત્રણ વિભાગો તમારા પૂરા થયા અને ત્રણ માર્કમાં ધારો કે આવું પૂછે ત્રણ માર્કમાં ત્રણે ત્રણની પ્રક્રિયાઓ તમે આપી લો અને પછી નીચે આમ સરસ પાછું બોક્સ બનાવી લખો એટલે જોવાની વ્યક્તિ આમ ખુશ થઈ જાય કે એ કયો બી કયો સી કયો અને ત્રણે ત્રણની સામે એનું બંધારણ આપી દો બીનું અને સીનું સામે નામ આપી દો એટલે પેલા અંદર કંઈક જોવે છે નહીં સીધું બોક્સ જોઈ લે તો આવી પણ થોડી ટેવ રાખવી તો આની સાથે આ કોયડો પૂર્ણ થયો હવે ત્યાર પછી છે 12.12 નીચે દર્શાવેલા સંયોજનોને કૌંસમાં સૂચવેલા ગુણધર્મોના આધારે ચડતા ક્રમમાં તો પહેલામાં એસિટાલ્ડિહાઇડ એસિટોન ડાયતૃતીય બ્યુટાઇલ કીટોન મિથાઇલ તૃતીય બ્યુટાઇલ કીટોન એચસીએલ પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા ટૂંકમાં તમારે અને પ્રતિક્રિયાત્મકતાના ચડતા ક્રમમાં ગોઠવવાના છે તો પહેલામાં HCM સાથે પ્રતિક્રિયાત્મકતા એના ચડતા ક્રમમાં તમે ગોઠવો છો હવે પ્રતિક્રિયાત્મકતા તમને મોઢે હોવું જોઈએ કે આલ્ડિહાઇડ સંયોજન છે કીટોન છે બેન્ઝીન રિંગ વાળા સંયોજન છે જેમ અવકાશીય ભીજતા વધે પ્રતિક્રિયાત્મકતા ઘટે તમારે એક વખત બધા બંધારણો દોરી દેવાના કે ભાઈ એસિટાલ્ડિહાઇડ છે તો એસિટાલ્ડિહાઇડ એટલે CH3CHO તો આ એસિટાલ્ડિહાઇડ તમારું થયું બીજું બંધારણ કે છે એસિટોન CH3COCH3એસિટોન ત્રીજું બંધારણ આપેલું છે ડાય તૃતીયક બ્યુટાઇલ કીટોન તો ત્રીજા બંધારણ દરેક બંધારણ દોરી દેશો કે CH3CHO બીજું બંધારણ છે એસિટોન CH3COCH3 ત્રીજું બંધારણ જે છે એમાં છે ડાય તૃતીયક બ્યુટાઇલ કીટોન કીટોન એટલે CO તૃતીયક બ્યુટાઇલ બે વખત તૃતીયક કોને કહેવાય ડેશ વાળો કાર્બન સીધા ત્રણ કાર્બન સાથે જોડાય અને તૃતીયક બ્યુટાઇલ કહેવાય જે બે વખત છે તો એક વખત તમે આ સાઈડે મૂકી લો ભેગું કરી નાખું છું CH3 3C આ બાજુ પણ સી ની સાથે ત્રણ મિથાઇલ સમૂહ આ તમારું તૃતીયક બ્યુટાઇલ તમે ડાય તૃતીયક બ્યુટાઇલ કીટોનનું બંધારણ થયું કે આમાં કીટોન વચ્ચે હોય અને આવી રીતે આ તમારું તૃતીયક બ્યુટાઇલ ડાય તૃતીયક બ્યુટાઇલ કીટોન થશે ત્યાર પછી મિથાઇલ તૃતીયક બ્યુટાઇલ કીટોન હવે એક બાજુ તૃતીયક ને બીજી બાજુ મિથાઇલ તો અહીંયા ખાલી શું કરી નાખું CH3 તો આ શું થયું મિથાઇલ તૃતીયક બ્યુટાઇલ કીટોન એટલે ચોથું બંધારણ CH3 3C અને COCH3 તો આ બંધારણ થઈ ગયું ત્યાર પછીનું બંધારણ છે આ ચાર બંધારણ છે હવે આની પ્રતિક્રિયાત્મકતા એના ચડતા ક્રમમાં તમે ગોઠવો છો બંધારણ આ દોરવાના એટલે તમને ખબર પડે કે ગીચતા કોનામાં વધુ તો આપણે પ્રતિક્રિયાત્મકતા એના ચડતા ક્રમમાં ગોઠવીએ બંધારણ નથી દો તો હવે આ નંબરિયા લખી નાખી છું તો જુઓ આની અંદર સૌથી વધુ ગીચતા છે ત્રણ વાળામાં ગીચતા સૌથી વધુ કેમ કે આજુબાજુ આની સાથે ત્રણ ત્રણ મિથાઇલ સમૂહ પછી આમાં એક બાજુ ત્રણ એક બાજુ એક અવકાશીય ગીચતા આની થોડી ઓછી એટલે કે આ અવકાશીય ગીચતા ઓછી એટલે એના કરતાની પ્રતિક્રિયાત્મકતા વધુ આમાં બે જ મિથાઇલ સમૂહ
એટલે પ્રતિક્રિયાત્મકતા એની વધુ આલ્ડિહાઇડમાં એક જ મિથાઇલ સમૂહ એની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધુ હોય એટલે કે જેમ જેમ કાર્બોનિલ કાર્બન સાથે આ મિથાઇલ આલ્કાઇલ સમૂહોની સંખ્યા વધે એટલી ગીચતા વધે ગીચતા વધે અવરોધ વધે પ્રતિક્રિયાત્મકતા ઘટે તો જેમાં આલ્કાઇલ સમૂહ વધુ છે એની પ્રતિક્રિયાત્મકતા સૌથી ઓછી જેમ જેમ આલ્કાઇલ સમૂહો ઘટતા જાય પ્રતિક્રિયાત્મકતા વધતી જાય એટલે આ પોઈન્ટ ક્લિયર ત્યાર પછીનો પોઈન્ટ છે બીજો કે એસિડિક પ્રબળતા એના ક્રમમાં તમે ગોઠવો છો તો હવે એસિડિક પ્રબળતાનો ક્રમ એસિડિક પ્રબળતાના નિયમોને ચલાયા એમાં તમને મેં ક્રમ આખો આપ્યો છે તો એ ક્રમ ધ્યાનમાં રાખજો પહેલામાં છે CH3 CH2 CHBrCOOH હું નંબરો જ આપું છું પહેલા તો સૌ પ્રથમ છે CH3 CH2 CHBr અને પછી લખ્યો છે COOH બીજાની અંદર બંધારણમાં CH3 CHBr CH2 COOH છે ત્રીજાની અંદર બંધારણમાં લખ્યું છે કે CH3 ટ્વાઇસ CH તો આ CH3 ટ્વાઇસ CH પછી CH સાથે COOH અને ત્યાર પછી ચોથામાં CH3 CH2 CH2 અને COOH છે મારે એસિડિક પ્રબળતાના ક્રમમાં આને ગોઠવવા છે નોર્મલી નિયમ એવો હોય કે કાર્બનની સંખ્યા વધે એસિડિક પ્રબળતા ઘટે ફોર્મિક એસિડ પ્રબળ એસિડિક એસિડ એનાથી નિર્બળ હવે આમાં તો ચારે ચારમાં કાર્બન સરખા છે પણ બે બ્રોમો વાળા છે અને બે સાદા છે તો એ પણ ખબર છે કે એસિડિક પ્રબળતાનો ક્રમ એસિડિક પ્રબળતાના ક્રમની અંદર હેલાઇડ સંયોજનો હોય એમની એસિડિક પ્રબળતા જે છે એ સામાન્ય રીતે વધુ હોય આ બેનો વિચાર કરો તો મેં જૂની બુકનો પોઈન્ટ એક લખાયો છે આપણી બુકમાં ઉલ્લેખ નથી પણ એમાં એવું છે કે કાર્બોક્સિલિક એસિડના પડોશી આલ્ફા કાર્બન ઉપર બીયા આમાં પડોશી બીટા કાર્બન ઉપર બીયા જેટલું COOH સમૂહના નજીકના કાર્બન ઉપર હેલોજન હોય એટલી એસિડિક પ્રબળતા વધુ હોય આલ્ફા ઉપર હેલોજન એની એસિડિક પ્રબળતા બીટા કરતા વધુ હોય બીટા કરતા બીટાની પ્રબળતા ગેમા ઉપર હોય એના કરતા વધુ એટલે આ બંનેમાં તો ક્લિયર થઈ ગયું કે તમારી પાસે આ બંનેમાં આલ્ફા ઉપર આમાં બીટા ઉપર આલ્ફા વાળું પ્રબળ આ નિર્બળ થયો હવે એ બંનેની એસિડિક પ્રબળતા આ બંને કરતા વધુ હોય હવે આ બંનેમાં શું છે ફરક આ રેખીય છે આ શાખીય છે એક શૃંખલા તમને રેખીય આપવામાં આવી છે અને બીજી શૃંખલા તમને શાખીય આપવામાં આવેલી છે તો રેખીય અને શાખીયમાં જે સમાન કાર્બન વાળું હાઇડ્રોકાર્બન હોય એમાં જેમ શૃંખલામાં શાખા વધે આ રેખીય આ શાખીય જેટલી શાખા વધે ને એટલી અવકાશીય ગીચતામાં વધારો થાય એસિડિક પ્રબળતામાં ઘટાડો થઈ જાય એટલે કે આની એસિડિક પ્રબળતા આ રેખીય કરતા એના શાખીય બંધારણ જે છે એની ઓછી હોઈ શકે તો એસિડિક પ્રબળતાનો ક્રમ કે સૌથી ઓછામાં ઓછું આ તમારું બંધારણ જે છે શાખીય એ શાખીય બંધારણની એસિડિક પ્રબળતા ઓછી એના કરતા
एच हाइड्रोकार्बन एना रेखीय बंधारणनी एसिडिक प्रबलता वधु एना करता अपनी पासे बीटा नी वधु એટલે કે બે ની વધુ અને નજીકના કાર્બન ઉપર બીઆર એની એસિડિક પ્રબળતા સૌથી વધુ હોઈ શકે છે એટલે આવી જ રીતે એસિડિક પ્રબળતાનો તમારો ક્રમ થઈ ગયો એ એસિડિક પ્રબળતાના ક્રમ જેની અંદર આપણો પહેલા બંધારણ જે થયું એમાં સાખીય ત્રીજો પછી આવ્યું એના ઉપરથી નોર્મલ બ્યુટેનોઇક એસિડ પછી બીટા બ્રોમો બ્યુટેનોઇક એસિડ અને આલ્ફા બ્રોમો બ્યુટેનોઇક એસિડ થઈ ગયું ત્યાર પછીનો ત્રીજો પોઈન્ટ ત્રીજા પોઈન્ટની અંદર પણ એ જ રીતે બેન્ઝોઇક એસિડ આપેલું છે તો આ બેન્ઝોઇક એસિડ એ બેન્ઝોઇક એસિડ પછી બીજું બંધારણ છે 4 નાઇટ્રોબેન્ઝોઇક એસિડ તો 4 નાઇટ્રોબેન્ઝોઇક એસિડ થયું ત્રીજા બંધારણમાં 3-4 ડાયનાઇટ્રોબેન્ઝોઇક એસિડ તો આ 3-4 ડાયનાઇટ્રોબેન્ઝોઇક એસિડ આવે અને છેલ્લામાં 4 મિથોક્સીબેન્ઝોઇક એસિડ છે તો 4 મિથોક્સી બેન્ઝોઇક એસિડ થઈ શક્યું છે મિથોક્સી એટલે આલ્કોક્સી ઇથર સમૂહ થયો હવે તમે ભણી ચૂક્યા છો કે બેન્ઝોઇક એસિડ છે એની સાપેક્ષે એનું વિસ્થાપન કરો તો વિસ્થાપિત બેન્ઝોઇક એસિડમાં જે ક્રિયાશીલ સમૂહો મેટા નિર્દેશક છે ઇલેક્ટ્રોન ગ્રાહી છે એમની એસિડિક પ્રબળતા વધુ હોય અને જે ક્રિયાશીલ સમૂહ ઓર્થોપેરા ઇલેક્ટ્રોન દાતા છે એની એસિડિક પ્રબળતા ઓછી હોય તો અહીંયા આગળ એસિડિક પ્રબળતા સૌથી ઓછી કોની હોય તો જે ઓર્થોપેરા વાળો છે એની એસિડિક પ્રબળતા બેન્ઝોઇક એસિડ કરતા આપણો આ પ્રશ્ન થયો કે એસિડિક પ્રબળતામાં ઓર્થોપેરા વાળાની એસિડિક પ્રબળતા ઓછી બેન્ઝોઇક એસિડ કરતા ત્યાર પછી બેન્ઝોઇક એસિડ કરતા મેટા વાળાની વધુ આમાં એક નાઇટ્રો આમાં બે નાઇટ્રો જેમ મેટા નિર્દેશક સમૂહોની સંખ્યા વધે એસિડિક પ્રબળતા વધતી જાય અને એટલે તો આપણે કહેતા કે 3NO2 વાળો પિક્રિક એસિડ એ તો સૌથી પ્રબળ એસિડ હોય